વાંસદા તાલુકાના મીંજાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે થયો જીવલેણ અકસ્માત। તારીખ 26/8/2021 ના રોજ વાંસદા તાલુકાના મીંજાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે જીવલેણ અકસ્માત થયો હતો। અકસ્માતની જાણવા મળેલ વિગત મુજબ તારીખ 26/8/2021 ના રોજ બંસીધર દ્રોણાચાર્ય તિવારી મૂળ ઝારખંડ હાલ રહેવાસી આમલી સાઈધામ સોસાયટી સિલવાસ પોતાની મોટી બહેન રીમા દેવી અને બને વિનોદ પાંડે તથા પાણી ભાણજાઓ સહિતના પરિવાર સાથે વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે આવેલ સદાફલ દંડકવન આશ્રમમાં જન્મ જયંતિ નિમિત્તે સેલવાસી કાર્યક્રમમાં આવ્યા હતા। કાર્યક્રમ પતાવી સાંજે 4:30 કલાકે સેલવાસ પરત જવા રવાના થયા હતા। રસ્તામાં ભાણેજ હરિઓમ પાંડે લઘુ શંકા કરવાનું જણાવતા મીંઢાબારી ગામે કાવેરી નદીના પુલ પાસે પોતાની રિક્ષા થોભાવી હતી અને ભાણેજ હરિઓમ પાંડે રોડ ક્રોસ કરીને લઘુશંકા કરવા જતો હતો। તેવામાં ધરમપુર તરફથી પુરપાટ ઝડપે આવતી ટ્રક નંબર WB23D9967ની અડફેટે હરિઓમ પાંડે આવી ગયો હતો। ટ્રકની જોરદાર ટક્કર લાગતા હરિઓમ પાંડે રોડ પર પટકાતા માથાના ભાગેથી ટ્રકનું વ્હીલ ફરી વળતા માથું ચપટ થઈ જતા હરિઓમ પાંડેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। ગામ લોકો ભેગા થઈ લાશને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। લાશને પીએમ રૂમમાં મૂકી ભોગ બનનાર રિક્ષા ડ્રાઈવર બંસીધર દ્રોણાચાર્ય તિવારીએ વાંસદા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક ઇન્દ્રદેવ કુમાર બોદાન ઉંમર વર્ષ 29 રહેવાસ બિહાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। વાંસદા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। NTC ન્યૂઝ વાંસદા।